ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ અલ્પેશ કંસારા છે અને મારી YouTube ચેનલનું નામ મેથ્સ બાય અલ્પેશ સર છે. આપણે લોકો લેક્ચર નંબર 2 ની અંદર ગુજરાતી માધ્યમમાં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 13 સમાંતર શ્રેણી ભણી રહ્યા હતા. આપણે લોકો લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 માં સૂત્રો વિશે અભ્યાસ કર્યો અને લેક્ચર 2 ની અંદર કયા લેક્ચર ની અંદર અમુક સ્વાધ્યાયના દાખલાઓ જોયા. તો બાળકો આજે પણ તમને સૂત્ર પાકા જ હોવા જોઈએ તો જ આ ચેપ્ટર સમજાશે. કાલનો એક પ્રશ્ન હતો કે ભાઈ એક ચોરસ મીટર બરાબર ખાલી જગ્યા ચોરસ સેમી. મેં તમને કીધું તો કે ચોરસ મીટર એટલે શું થાય, મીટર સ્ક્વેર થાય. મીટર ને સેમ એટલે મીટર ગુણ્યા મીટર થયું, મતલબ આ મીટર ને સેન્ટીમીટર એટલે 100 × 100 થઈ ગયું, ના આવી ગયું સેમી સ્ક્વેર, અથવા અહીંયા મૂકો સેમી સેમી એટલે આ થઈ ગયું 10,000 સેમી સ્ક્વેર એટલે આ થઈ ગયું 10,000 ચોરસ સેમી. બાળકો જો ચોરસ મીટર એટલે તમને ખ્યાલ હોય, આ વસ્તુ તમે પાંચમા ધોરણમાં આવી ગયેલો છે. ચોરસ મીટર એટલે મીટર સ્ક્વેર, મીટર ગુણ્યા મીટર, 100 × 100 એટલે 100 × 100 એટલે 10,000 સેમી સ્ક્વેર થઈ ગયું. 10,000 સેમી સ્ક્વેર એટલે 10,000 ચોરસ મીટર સેમી એટલે અહીંયા શું આવે, 10,000 ચોરસ સેમી. આ હતો કાલે જે પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છો એની માટે હતો. ઓકે બાળકો, તો આવા પ્રશ્નો આપણે સાથે સાથે સોલ્વ કરતા રહેશું જેથી આપણી પાસે અમુક એક માર્કના ક્વેશ્ચનનો નોલેજ મળતો રહે. આજે જે પહેલો દાખલો ગણવાનો છે એ સ્વાધ્યાય 13.1નો ચોથો દાખલો છે. કેટલામો દાખલો છે? ચોથો. 7 સેમી બાજુના માપવાળા, શું છે, 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર એક અર્ધગોળક મૂકેલો છે. તો સૌપ્રથમ આકૃતિ વિશે વાતચીત કરી કે ભાઈ સમઘનની ઉપર ગોળક મૂકેલો છે, તો ધારો કે સમઘન હોય તો સમઘન આવી રીતના આપણે દોરી શકીએ. જે સમઘન છે આ સમઘનની ઉપર એક અર્ધગોળક મૂકેલો છે. શું છે? અર્ધગોળક એટલે જનરલી જે છે એ અર્ધગોળક આ ટાઈપનો હોય. આકૃતિમાં બહુ દર્શાવી નહીં શકો હું, ખ્યાલ નહીં પડે એની માટે મેં એક ખ્યાલ તમને કર્યો છે કે આવો હશે બરાબર. આ સમઘનની ઉપર એક અર્ધગોળક મૂકેલો છે. ઓકે, એટલે કેવું થશે એની માટે તમને એક વસ્તુ સમજાવો. આ ધારો કે સમઘન છે બરાબર, સમઘન અને અર્ધગોળક. અર્ધગોળક જે છે એની જેટલો નથી પણ આપણી પાસે આ હતું એટલે મેં તમને આવી રીતના મૂકેલો છે. ખ્યાલ પડે? સમઘનની ઉપર આ અર્ધગોળક મેં આવી રીતના મૂકેલો છે. હવે આપણે જોઈએ તો તમને પ્રશ્ન એમ કીધો છે કે આ અર્ધગોળકનો મહત્તમ વ્યાસ, તો તમે લોકો અર્ધગોળકનો મહત્તમ વ્યાસ એટલે શું થશે કે આની જે બાજુ છે બરાબર, બાજુ તમને 7 સેમી આપી દીધી, ઓલરેડી તમને 7 સેમી આપી દીધી છે બરાબર. તો વિચારો કે એનો મહત્તમ વ્યાસ કેટલો છે, તો મતલબ મહત્તમ વ્યાસ કેટલો હશે આ બાજુ સિવાય, બાજુ જે છે બાજુ, આ બાજુ કરતા તો મોટો હોવાનો જ નથી વ્યાસ, તો જ અર્ધગોળક રહી શકે ને બરાબર. આ બાજુ ઉપર મૂકીશું, ધારો કે અર્ધગોળક હોય તો અર્ધગોળકમાં આપણે જોઈએ તો આ અર્ધગોળકની આ બાજુ છે એની ઉપર હું મૂકીશ તો આની કરતા તો મોટો હોવાનો જ નથી બરાબર. એટલે એનો વ્યાસ કેટલો થશે, બાજુની માપ જેટલો જ મહત્તમ થશે. ઓકે બાળકો, એટલે મહત્તમ વ્યાસ આપણે અહીં લખશું કે મહત્તમ વ્યાસ સાત સેમી
તો ત્રિજ્યા r is equal to 7 by 2 cm. ओके આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. શું છે પદાર્થનું કુલ પૃષ્ઠફળ? એમાં સમજવાનું છે આપણે પદાર્થનું કુલ પૃષ્ઠફળ. તો પદાર્થનું જે કુલ પૃષ્ઠફળ તો બે વસ્તુ છે આની અંદર. એક છે સમઘન, તો સમઘનનું પૃષ્ઠફળ પદાર્થનું કુલ પૃષ્ઠફળ કીધું છે બરાબર. અને બીજું માં આવશે અર્ધગોળકનું પૃષ્ઠફળ. ઓકે, હવે હું તમને આકૃતિ દેખાડું પછી તમને કઈ વિચાર આવે છે કે કેજો બરાબર. આ ધારો કે સમઘન છે, આની ઉપર અર્ધગોળક છે, આનો પૃષ્ઠફળ ગોતો એટલે સમઘનનું તો પૃષ્ઠફળ આવી ગયું, અર્ધગોળકનું પૃષ્ઠફળ આવી ગયું. પણ હું જો આ જે અર્ધગોળક છે આની ઉપર મૂકું તો આની ઉપર આટલી આ એક સાઈડમાં આ વર્તુળ જેટલો ભાગ પૃષ્ઠફળમાં આવે નહીં. જો આ ધારો કે હું મૂકું તો આટલા આ જે બાજુનો આ જે ક્ષેત્રફળ છે એમાંથી વર્તુળના ક્ષેત્રફળ જેટલો ભાગ આવે નહીં. મતલબ આ જે આપણે પદાર્થનું આપણે જ્યારે પૃષ્ઠફળ આપણે ગોતીએ કુલ પૃષ્ઠફળ ત્યારે તમારે અહીં માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ કરવું પડે. ફરી વખત તમને સમજાવું કેવી રીતના થશે એટલે તમને ખ્યાલ આવે. ધારો કે હું જે છે આ પદાર્થ છે તો આનું પૃષ્ઠફળ આપણે કેવી રીતના કરીએ કે ભાઈ સમઘન અર્ધગોળક. પણ જ્યારે હું આ સમઘન ઉપર અર્ધગોળક મૂકું તો જો આ સપાટી છે એ આની અંદર કવર થઈ જાય, મતલબ એ આપણે ગણવાનું થાય નહીં. તો આપણે આ જે વર્તુળનું ક્ષેત્રફળ જે છે એ શું કરવું પડે, બાદ કરવું પડે. આપણે તો પદાર્થનું કુલ પૃષ્ઠફળ, પૃષ્ઠફળ એટલે એની સરફેસ એરિયા, આ પાંચ તો છ એ સ્ક્વેર આપણે લઈએ વત્તા અર્ધગોળકનું પૃષ્ઠફળ, અને અહીંયા વર્તુળનું પૃષ્ઠફળ આપણે બાદ કરવું પડે. એટલે સૂત્ર મૂકીએ કે ભાઈ સૂત્ર પ્રમાણે જોઈએ તો આ થઈ ગયું તમારું 6a² પ્લસ અર્ધગોળક એટલે 2πr² એમાં કુલ તો પૃષ્ઠફળ આવે નહીં, માઇનસ πr² ઓકે. તો આનું થાય 6a² પ્લસ πr² કારણ કે 2πr² માંથી 1πr બાદ થાય એટલે અને એ બરાબર તમને બાજુનું માપ તો 7 સેમી આપેલો છે. કિંમત મૂકીએ કે 6 × 7² પ્લસ πr કિંમત નથી આપણે 22/7 r² એટલે 7/2 × 7/2 આમ કરવાનું r² એટલે 2 વખત જેથી 6 ગુણ્યા સરળ થાય. ઓકે બાળકો, પછી અહીંયા 6 × 7² = 49 વત્તા 7 × 7 કેન્સલ, 11² = 22 બરાબર. 11 × 7 = 77/2 ઓકે. તો આપણે જોઈએ તો 49 × 6 જેને નો અર્ધ મોઢે કરી નો અર્ધ ગુણાકાર કરીને મને મોઢે ખ્યાલ છે એટલે મોઢે કરો છો. તમને જો ખ્યાલ ન પડતો હોય તો 49 × 6 કરો કે ભાઈ 6 × 6 = 54 વધી પડી 5, 9 × 6 = 24 ને 5 29 એટલે 294. શું જવાબ આવ્યો? 294 પ્લસ 77/2 77 ને તમારે 2 વડે ભાંગવાનું. જે ખ્યાલ ન પડતો હોય એ ભાંગાવે કરીને જોઈ જાઓ, મને મોઢે ખ્યાલ હોય તો મોઢે કરી નાખો. આનો જવાબ જે છે એ 38.something આવે છે, મને ખ્યાલ છે 38.5. તો એ મૂકી શકો ડાયરેક્ટ, તમને ન આવડતો હોય તો ડાયરેક્ટ મૂકો, નકર ગણીને જો 3 × 2 = 6 + 7 + 3 = 18 + 16 + 1 = 0
5 એટલે 38.5 ઓકે એટલે આનો આન્સર સરવાળો કરો 38.5 છે તો કેટલો આવે છે જેને નો ખ્યાલ પડતો આવી રીતે કરી જો 0.5 એટીટીસ આમને આમ પછી 38 8 અને 4 12 વધી પડી 1 10 ને 13 વધી પડી 1 332.5 332.5 ચોરસ સેમી લખો તો પણ 4 ચોરસ સેમી ખ્યાલ પડ્યો ઓકે બાળકો હજી એક વસ્તુ તમને કહું ચોપડીમાં કદાચ આ પોઈન્ટ વાળો આન્સર નો આપ્યો હોય તો ચોપડીના આન્સર સાથે તમારે જો કમ્પેર કરવું હોય તોની વાતચીત છે તો આપણે શું કરવું પડે કે 294 પ્લસ 77 ના છેદમાં 2 આવ્યો તો 294 ગુણ્યા 2 કરવાનું શું કરવાનું 294 ગુણ્યા 2 એટલે 588 વત્તા 77 છેદમાં 2 તો 578 તો 578 સોરી 88 અને 77 તો 8 ને 7 15 વધી પડી ગઈ 15 ને 16 વધી પડી 1 665 છેદમાં 2 આવું પણ એ લોકો કરે છે ચોરસ સેમી ચોપડીમાં આ જ આન્સર હશે પણ અમુક જગ્યાએ આવો આન્સર આપેલો છે ઓકે એટલે સમજાય એની માટે મેં આન્સર કરેલો છે જવાબ છે 332.5 ચોરસ સેમી ખ્યાલ પડ્યો બાળકો સિમ્પલ મેં જે છે એ આકૃતિ સમજવાની હતી અને આ સ્ટેપ સમજવાનો હતો આ સમજાય છે એટલે જનરલી આ કિંમત તમને ખ્યાલ પડી જાય અને જેવો જ ઉદાહરણનો એક દાખલો છે ચાલો બાળકો જોઈ લઈએ બાળકો આ છે ઉદાહરણ નંબર 2 આપેલ આકૃતિમાં બતાવેલા એક શો પીસ એ સમઘન અને અર્ધગોળકથી બનેલો છે મતલબ આપણે જે ઓલો દાખલો જોયો હતો બરાબર એની જેમ જ છે આ શો પીસ નો પાયો ને સમઘન છે અને તેનો પ્રત્યેક ધાર 5 સેમી છે એટલે એની બાજુની જે છે બાજુની લંબાઈ 5 સેમી છે એ બરાબર 5 સેમી અને 4.2 સેમી વ્યાસ વાળો અર્ધગોળક છે વ્યાસ જે છે એ આપણે આપ્યો છે 4.2 સેમી ઓકે તેથી ત્રિજ્યા r is equal to 4.2 છેદમાં 2 is equal to 2.1 સેમ સિમ્પલી બધાને ખ્યાલ પણ પડી જાય ઓકે તો 4.2 સેમી વ્યાસફળ અર્ધગોળક તેની ઉપર બેસાડેલો છે તો આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો ઓલાની જેમ જ છે તો આપણે અહીં લખશું સૌપ્રથમ 100 પીસનું કુલ પૃષ્ઠફળ 100 પીસનું જે આપણે કુલ પૃષ્ઠફળ જોઈએ તો ખ્યાલ પડે કે સૌપ્રથમ આવશે સમઘનનું પૃષ્ઠફળ પછી આવશે અર્ધગોળકનું પૃષ્ઠફળ ને માઈનસ આવશે વર્તુળનું ક્ષેત્રફળ એ કેમ ફરી વખત તમને સમજાવેલા દાખલામાં આપણે જેમ કર્યું એમ જ છે એમાં કઈ છે નહીં કે ભાઈ આ જે છે આપણો સમઘન છે આ સમઘન ઉપર આપણે આ અર્ધગોળક આપણે મૂકીએ છે તો સમઘન અર્ધગોળક પણ આ 100 પીસ આવી રીતના મૂકો તો આ ભાગ જે છે એ આની અંદર આવી જાય બરાબર આપણે એનો પૃષ્ઠફળ મતલબ એની પૃષ્ઠ એટલે બાજુ થયું તો બાજુનું સરફેસ એરિયા વક્ર સપાટી વિશે વાત છે તો આ નીચેનું જે છે આ વર્તુળ જેટલું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડે એટલે આપણે અહીં શું કરીએ છે માઈનસ વર્તુળનું ક્ષેત્રફળ તો સમઘન માટે જોઈએ તો અહીંયા છે 6a² અર્ધગોળક એટલે 2πr² માઈનસ πr² તો આની અંદર જ્યારે આપણે પાઈ આર સ્ક્વેર બાદ કરીએ તો આ થશે 6a² + πr²
r स्क्वायर કારણ કે બે માંથી એક બાદ કરવાનો ઓલો દાખલો કર્યો એની જેમ જ છે ખાલી કિંમત બદલે છે 6 a એટલે છે તમારી માટે 5 નો વર્ગ પાઈ એટલે તમારી પાસે છે 22 ના છેદમાં 7 r એટલે 2.1 ગુણ્યા 2.1 ઓકે 6 ગુણ્યા 5 નો વર્ગ એટલે થશે 25 પ્લસ 22 ના છેદમાં 7 ગુણ્યા આ 21 ના છેદમાં 10 ગુણ્યા 21 ના છેદમાં 10 ઓકે સિમ્પલ આપણે થાય એટલે ખ્યાલ લખું છું હવે બાળકો જોઈએ તો અહીંયા 150 25 શક તો બધા મળે જો 150 વત્તા હવે અહીંયા જો 7 તેરી 21 બરાબર 22 તેરી 66 ગુણ્યા 21 છેદમાં 100 કરી ના 10 ગુણ્યા 10 એટલે 66 ગુણ્યા હું 21 કરું તો આ 0 6 2 12 વધી પડી 1 6 2 12 ને 1 13 6 1 6 6 1 6 6 8 3 1 ઓકે તો બાળકો આપણે જોઈએ તો અહીંયા 150 આપણે આ સાઈડ કરી સરળતા રે કે ભાઈ 150 પ્લસ 1386 છેદમાં 100 તો 150 વત્તા 13.86 કારણ કે 2 આવ્યા પછી પોઈન્ટ સરવાળો કરો તો બાળકો 150 વત્તા 13.86 કરું એટલે થાય 163.86 ચોરસ સેમ આપણો આન્સર નીચે આપણે લખી પણ લખવાનું છે કે 100 પીસનું 100 પીસનું કુલ પુષ્ટફળ 100 પીસનું કુલ પુષ્ટફળ તેર 163.86 ચોરસ સેમી છે ખ્યાલ પડે બાળકો આ હતો આપણે જે દાખલો કર્યો હતો 13.1 માં ચોથો દાખલો એની જેવો જ દાખલો હતો ઉદાહરણ બે ઓકે હજી એક આની જેવો દાખલો છે એ જોવાનો છે ચાલો બાળકો જોઈ લઈએ આ છે બાળકો સ્વાધી 13.1 નો પાંચમો દાખલો એક સમાન લાકડાના ટુકડાનો એક પૃષ્ઠમાંથી એક અર્ધગોળક કાપવામાં આવે છે અર્ધગોળક નો વ્યાસ L અને સંબંધની બાજુનું માપ બરાબર છે મતલબ જે બાજુનું માપ છે એ સમાન છે મતલબ L છે વ્યાસ અને બાજુનું માપ એક સરખો છે તો બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો જો બાળકો આવી રીતના છે આન્સર એટલે આકૃતિ સમજો કે એક સમઘન છે આ જે છે એ સંઘન ઓકે હવે એને કાપો સંઘનના આ જે લાકડાના ટુકડામાંથી કાપો એટલે નીચેથી કાપવું પડે ધારો કે આવી રીતના કાપે છે બરાબર આ ત્રિજ્યા એટલે L તમને મેં કીધું વ્યાસ
L અને સમઘનની બાજુનું માપ બરાબર છે એટલે બાજુ અને જે વ્યાસ છે સમાન છે ત્રિજ્યા આપણે મેળવી તો બાકી બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ તો આપણે જોઈએ પદાર્થનું કુલ પૃષ્ઠફળ પદાર્થનું કુલ પૃષ્ઠફળ તો આપણે જોઈએ તો આની અંદર શું થશે સૌપ્રથમ અર્ધગોળક સોરી પહેલા આવશે સમઘનનું પૃષ્ઠફળ વત્તા હવે વિચારો ધારો કે આ સમઘન છે પૃષ્ઠફળ એટલે સમજજો એની પૃષ્ઠ બાજુ અંદર કાંઈ ભરેલું નથી પોલો છે વિચારો તમે ધારો કે આ બાજુમાંથી અર્ધગોળક કાપો તો આની અંદર અર્ધગોળક જેવો તમે કાપો તે ઈમું થાવી રીતના લટકી જાય તમે જેમ અર્ધગોળક કાપો એટલે આ શું થાય આવી રીતના માં લટકી જાય આપણે અંદર તો નથી જાય પણ આવી રીતના માં લટકી જાય ખ્યાલ પડ્યો તમે વિચારો કોઈ ઘરની સીલિંગ છે સીલિંગની અંદર છત છે એમાંથી અર્ધગોળક કાપજો એક્ઝેક્ટ આ ટાઈમ તો હું થશે આ અર્ધગોળક છે આવી રીતના આમ લટકી જશે પૃષ્ઠફળ કરો તો આ સમઘન તો આવે સાથે હું આવશે આ અર્ધગોળક પણ આવશે એટલે વત્તા અર્ધગોળકનું પૃષ્ઠફળ માઇનસ જેવો તમે અર્ધગોળક કાપશો એટલે અર્ધગોળક લટકી જાય પણ ઉપરની જે સીલિંગ છે એનામાંથી તમે શું બાદ કરી શકશો વર્તુળ કાપવાનું છે એટલે અર્ધગોળક આવી રીતના તમે કાપો તો એ શું થશે ઉપરનું વર્તુળ કપાઈ જશે વર્તુળનું ક્ષેત્રફળ જેટલું એટલે શું થશે માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ સેમોનાની જેમ જ છે પણ સમજવાનું છે ખાલી કાપવાનું કીધું છે અને પૃષ્ઠ જો ઘનફળ હોત તો આપણે માઇનસ કરવું પડે પણ આપણે આમાં પૃષ્ઠફળની વાતચીત છે પૃષ્ઠફળનું કીધું છે એટલે બાજુઓ વિશે વાતચીત કરવાની થાય જેવો આપણે સમજો સમઘન તો છે હવે એમાંથી અર્ધગોળક આમ ફરીને આમ કાપું તો એ અર્ધગોળક આમાં લટકી જાય આમાં કેમ લટક્યો એ રીતના લટકી જાય અને ઉપરથી આ શું થાય એનું જે વર્તુળ કપાય જાય તો પૃષ્ઠફળ એટલે કોનો આવે સમઘન આવે અર્ધગોળક આવે ને આ ઉપરથી વર્તુળ કપાય એટલે શું થાય કપાય એટલે માઇનસ ખ્યાલ પડ્યો બાળકો આમ પર હવે અહીંયા જોઈએ 6a સ્ક્વેર પ્લસ 2 પાઈ r સ્ક્વેર માઇનસ પાઈ r સ્ક્વેર એટલે આ થાય 6a સ્ક્વેર 6a સ્ક્વેર પ્લસ પાઈ r સ્ક્વેર જે જેનું માપ છે મૂકી દઈએ તો આપણે જોઈએ તો a એટલે શું થશે l સ્ક્વેર પ્લસ પાઈ r એટલે l બાય 2 નો સ્ક્વેર એટલે આપણો આન્સર જે છે આવી રીતના આવે કે ભાઈ 6 l સ્ક્વેર પ્લસ પાઈ ઇન્ટુ l સ્ક્વેર બાય 4 હવે ચાર આપણે પહેલા લસા લઈએ આખાના છેદમાં ચાર તો શું થશે પહેલા લસા લેવા માટે 24 l સ્ક્વેર વત્તા પાઈ l સ્ક્વેર ચોપડીમાં જે આન્સર છે લાવવા માટે આપણે કરવું પડે પછી આપણે જોઈએ આખાના છેદમાં 4 કોમન બંનેમાંથી l કોમન l સ્ક્વેર આ ઉપરથી l સ્ક્વેર કોમન કર્યું એટલે અહીંયા વધે 24 પાઈ બરાબર જો 4 તો આખાના છેદમાં એટલે બહાર લઈ શકીએ આમાંથી આપણે l કોમન l સ્ક્વેર બાય 4 અથવા તો આમ પણ લખી શકો l સ્ક્વેર બાય 4 l સ્ક્વેર બાય 4 કૌંસમાં પાઈ પ્લસ 24 ચોરસ સેમ આમ પણ લખી શકો ઓકે એટલે શું થશે આમાં કે પદાર્થનું પૃષ્ઠફળ પદાર્થનું પૃષ્ઠફળ l સ્ક્વેર બાય 4 પાઈ પ્લસ 24 ચોરસ સેમી છે ખ્યાલ પડ્યો સમજણું બાળકો સિમ્પલી આમાં જે કાપવાનું છે આ વસ્તુ કેમ આવે છે સમજવાનું છે
ફરીથી સમજાવો કે ધારો કે રૂમ સમજી લ્યો સમઘન છે તો સમઘન ની અંદર તમે અર્ધગોળક કાપો મતલબ આ કાપો એટલે શું થાય અહીંયા લટકી જશે આમાં કેમ લટક્યો એમ લટકી જાય એટલે કુલ પૃષ્ઠફળ એક કરો તો સમઘન ને અર્ધગોળક તો આવે કારણ કે ઈ કાપાય એટલે એની અંદર લટકી જાય એટલે આખું એનું એડ કરવું પડે કપાય એટલે ઉપરનું શું થાય વર્તુળ કપાય એટલે માઇનસ શું કપાય એટલે માઇનસ કરવું પડે બાકી તો ખ્યાલ છે એમાં l ના ફોર્મમાં આન્સર લાવવાનો છે એટલે આપણે l ના ફોર્મમાં અહીંયા 4 લસાઅ લે 6 6 24 l સ્ક્વેર આખાના છેદમાં 4 આવી ગયા 4 કોમન l સ્ક્વેર કોમન એટલે π + 24 ઓકે ખ્યાલ પડ્યો તો આ હતો સ્વાધ્યાય 13.1 નો પાંચમો દાખલો ચલો બાળકો એક તમને ક્વેશ્ચન આપવાનો છે ઈ ક્વેશ્ચન માટે આકૃતિ ફરજિયાત છે એટલે આકૃતિ આપણે જોઈ લઈએ પહેલા તો બાળકો આજનો ક્વેશ્ચન છે આ જે છે આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછા ગયેલો છે ગાલાને એસાઇનમેન્ટમાં પણ હોય છે બરાબર એટલે આ એક ક્વેશ્ચન છે ક્વેશ્ચન એવી રીતના છે કે આપેલા બંધનાકારમાં મોટામાં મોટી લંબાઈની લાકડી સમાઈ શકે આ જે નળાકાર છે એની અંદર આપણે કેટલા મોટામાં મોટી લાકડી સમાઈ શકે જો 12 13 10 કે 17 આમાંથી તમારે આન્સર ગોતવાનો છે ખ્યાલ પડ્યો ફરીથી જોઈ જો જો બાળકો આપેલા બંધનાકારમાં મોટા મોટી લંબાઈની લાકડી ખાલી જગ્યા સમાઈ શકે આમાં કેટલી લાકડી એના નીચેની સેમીનું આપેલું છે ઓકે બાળકો તો આ હતો તમને એક એક્સ્ટ્રા સવાલ જે રોજ તમને મળે છે ઘણા બાળકો કોમેન્ટ નથી કરતા એનો મતલબ એમ થાય કે બાળકો વિડિયો જોતા નથી અને બાળકો તમે જો વિડિયો જોતા હોય તો આનો આન્સર તમારે દેવો જ પડે કારણ કે એવા આ દાખલાઓ જે છે કે જૂના બોર્ડના પેપરની અંદર આ દાખલાઓ એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ ગયેલા છે તો એની માટે હું તમને આ એક્સ્ટ્રા વર્ક આપું છું આની માટે કઈ તમારે ટાઈમ એટલો બધો જોતો નથી વધીને 5 મિનિટ થાય છે બરાબર તો ફરજિયાત આને કોમેન્ટ સેક્શન ઉપર કોમેન્ટ કરો જ તે એટલે મને ખ્યાલ પડે કે એટલા છોકરાઓ આ કામ કરે જેને કારણે અમને એમ થાય કે ની બાળકો માં હજી કઈક વસ્તુ નવું કરવાનું છે તેથી હું નવું તમને કઈક હજી આપી શકો એટલે ખાસ કરીને ફરજિયાત બધાએ આનો કોમેન્ટ કરવાનો છે આનો આન્સર લેક્ચર નંબર 4 ની અંદર હું તમને આપીશ કેમ પણ આવે છે એ પણ સમજાવીશ કેમ મેં આજના લેક્ચર ની અંદર સમજાવ્યું એવી જ રીતે હું તમને આન્સર આનો સમજાવીશ ઓકે બાળકો આજે આપણે 3 દાખલા જોઈએ સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 3 4 અને 5 બરાબર આજે આપણે સાથે સાથે ઉદાહરણ નંબર 2 પણ જોયું તો એને અનુરૂપ તમને અહીં દાખલાઓ આપવામાં આવે છે બાળકો આ દાખલાઓ પણ ફરજિયાત ગણો મેં તમને દાખલાઓ ગણાવી દીધા છે તમને આવડે છે કેમ ખૂબ પડશે આ દાખલાઓ ગણવાથી જ તમને ખબર પડશે તો ફરજિયાત બાળકો આ દાખલાઓ ગણો પ્રેક્ટિસ કરો તો જ તમને ખ્યાલ પડશે આ જે છે દાખલો તમારા એસાઇનમેન્ટ બુકમાં પણ છે સાથે સાથે એસાઇનમેન્ટ પણ તૈયાર થતું જાય છે બરાબર ઘણા બાળકો સોલ્વ કરે છે મને એના કોમેન્ટ સેક્શન પર કોમેન્ટ પણ મળે છે અને ઘણા બાળકો સોલ્વ નથી કરતા એનો મતલબ એમ થાય કે આ લોકો સોલ્વ નથી કરી રહ્યા એટલે ખાસ કરીને બાળકો દાખલા સોલ્વ કરો જે લોકો દાખલા સોલ્વ કરે છે એની માટે આન્સર જે છે આજના દાખલાનો આન્સર લેક્ચર નંબર 3 હોય તો કોઈ પણ લેક્ચર જે લેક્ચર હોય એને ડિસ્ક્રિપ્શન ની અંદર જવાનું એની ગૂગલ ડ્રાઈવ માં એક લિંક મળશે એનો આન્સર તમને ત્યાં મળી જશે ઓકે બાળકો તો આ હતો લેક્ચર નંબર 3 જો બાળકો આપણે આ ચેનલ YouTube ચેનલ માં ગણિત ધોરણ નંબર 10 માં ગણિત વિષયને લગતા ઓ વિડિયો અપલોડ કરીએ છે તો હજી સુધી જો મારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ઓકે બાળકો હવે પછી આપણે મળશું લેક્ચર નંબર 4 માં ચલો બાય